नमस्कार, SY BCOM सेमेस्टर 4 बिजनेस मैनेजमेंट चैप्टर 4 मटेरियल हैंडलिंग माल सामग्री जाळवणी हेरफेर जेमा माल सामग्री जाळवणी अने हेरफेर ने कया कया परिबड़ों असर करे छे एना विषे चर्चा करवानी छे। तो सौ पहला तो छे माल सामग्री नु स्वरूप। माल सामग्री नु स्वरूप केवू छे तो एना माटे थई अने एने ए प्रकारनी वस्तु अथवा तो एवी जग्याए एने स्टोर करी शकाय अथवा तो एनी हेरफेर करी शकाय। जेम के मोटा मोटा बॉक्स होय तो एने लाइन बंद गोठवी शकाय, घोड़ामां गोठवी शकाय। पछी एवी वस्तु होय के वजनमां हल्की होय तो एने पण बॉक्समां भरी शकाय अथवा तो एने कोई जग्याए टींगाड़ी शकाय। वेफर्स होय तो वेफर ने टींगाड़ी शकाय। पछी बिस्किट होय तो एने व्यवस्थित रीते हेन्डल करवा पड़े, खोखा में भरवा पड़े, कारण के एने जो सरखी रीते एक जगह थी बीजी जगह हेरफेर करवामां न आवे अथवा तो जोशथी घा करी दीधो होय अथवा एनी ऊपर वजनवाळी वस्तु रखाई गई होय तो ये भांगी जाए, तूटी जाए, एटले न थाय एना माटे थई एने व्यवस्थित रीते एने हेन्डल करवा पड़े। कोई प्रवाही छे तो एने बॉटल में राखेली होय तो ए बॉटल ने कंटेनर में राखवा पड़े अने एने स्टोर करवू पड़े। हवे जेम के ठंडा पीणा छे अथवा तेवी वस्तु छे तो एने फ्रीजर में राखवू पड़े तो एने कोल्ड स्टोरेज नी जरूर पड़े। तो केवा प्रकारनी वस्तु छे एना आधारे, जेम के कापड़ छे तो कापड़ ने तो शुं होय के एने प्लास्टिक में राखवामां आवेलू होय अने पछी एक ऊपर एक थप्पो मारी अने घोड़ो होय अथवा तो एवो मोटो कबाट होय तो एमां ए स्टोर करी शकाय। सामान्य रीते घोड़ामां के દીવાલમાં જે કોટા સ્ટોન મારેલા હોય એમાં એ કાપડ છે એ સ્ટોર કરવામાં આવતા હોય। પછી એનું કદ કેવડું છે, બરાબર? તો જેમ કે ખૂબ મોટી વસ્તુ હોય તો એને થોડી વધારે જગ્યા, જો એ નાની નાની વસ્તુ હોય તો બાજુબાજુમાં એક ઘોડામાં ઘણી બધી વસ્તુનો સમાવેશ થઈ જાય। તો કેવા પ્રકારની વસ્તુ છે, કેટલી જગ્યા રોકે છે એના આધારે એ વસ્તુ રાખવી પડે। જેમ કે લોખંડનો ઉદ્યોગ હોય તો હવે એના મોટા 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 પ્રમાણમાં લોખંડ હોય તો એને ઉપાડવા માટે જ ક્રેઇનની જરૂર પડતી હોય તો એનો સંગ્રહ પણ એવી જગ્યાએ કરવો પડતો હોય કે જ્યાં ખૂબ મોટું ગોડાઉન હોય, મોટી જગ્યા હોય, તો એના ઉપર મોટા મોટા એના કન્ટેનર હોય એ સ્ટોર થતા હોય। તો કેવું કદ છે, જથ્થો કેટલો છે, કેટલા પ્રમાણમાં જથ્થાની જરૂર છે। જો સામગ્રી એવી હોય કે એનો વારંવાર ઉપયોગ થતો હોય તો એનો જથ્થો પણ વધારે જોઈશે, અને જો સામગ્રી એવી હોય કે ક્યારેક જ ઉપયોગ થતો હોય તો એનો જથ્થો ઓછો જોઈશે। માલ સામગ્રીના ગુણધર્મ કેવું છે, કેટલા સમય સુધી ટકી શકે છે, જેમ કે હમણાં જ આપણે વાત કરી વેફર છે, બિસ્કિટ છે, કાપડ છે, તેવી બધી વસ્તુ ખુલ્લામાં રહી જશે, અલગ અલગ પ્રકારના લોખંડ છે, મશીનરી છે તો એને પણ વ્યવસ્થિત રીતે રાખી શકાય છે, જ્યારે ઠંડા પીણા છે, કેમિકલ છે, દવાઓ છે તો ઘણી બધી વસ્તુ એવી હોય કે જેને ફ્રીજમાં રાખવી પડતી હોય, કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડતી હોય, બરાબર? અમુક ખાવાની એવી વસ્તુઓ છે, શાકભાજીમાંથી બનતી વસ્તુઓ છે, ફ્રૂટ જ્યુસ છે, આવી બધી વસ્તુ જે બનતી હોય તો એ બધી વસ્તુને ક્યાં રાખવામાં આવે, કોલ્ડ સ્ટોરેજમાં, ઠંડી રીતે એને સાચવવામાં આવતું હોય। કુદરતી પરિબળો, ઠંડી, વરસાદ, ગરમી, આવી બધી વસ્તુઓમાં અલગ અલગ પરિબળોમાં માલ સામગ્રીને અસર થતું હોય, એની સાથે સાથે ભેજનું પ્રમાણ કેટલું છે, સૂકી હવા છે તેમાં પણ માલ સામગ્રીને અસર થતી હોય, તો વાતાવરણને અનુકૂળ હોય એ મુજબ માલ સામગ્રીને ગોઠવવામાં આવે તો એની ગુણવત્તા જળવાઈ રહે। ત્યારબાદ છે ખરીદીની કાર્યક્ષમતા। ખરીદીની કાર્યક્ષમતા એટલે કે માલ સામગ્રી જાળવણીનો ફાયદો મળે તો ક્યારે મળે, તે ખરીદી યોગ્ય રીતે થયેલી હોય, યોગ્ય કિંમત હોય, ગુણવત્તા પણ સારી હોય અને ખરીદી પછી જે તપાસ જાળવણીનું કામ થતું હોય એ યોગ્ય થતું હોય તો એના માટે થઈ અને માલ સામગ્રીને વ્યવસ્થિત રીતે જાળવવી જોઈએ જેથી કરીને બગાડમાં ઘટાડો થાય અને ખોટી રીતે એનો બગાડ ન થાય। જો બગાડમાં ઘટાડો થશે તો માલ સામગ્રી છે એ વધુ સારી રીતે સચવાઈ પણ જશે અને એની જે કુલ પડતર છે એ ઘટશે, પડતર ઘટશે તો નફામાં વધારો થશે। ત્યારબાદ છે જાળવણી અંગે સંચાલનની નીતિ। તો જાળવણી અંગે સંચાલકીય નીતિ કેવી કેવી હોઈ શકે, તો સંચાલકીય નીતિ એટલે કે કેવા પ્રકારની વસ્તુ છે તો એના માટે થઈને આપણે એની અલગ અલગ સપાટી નક્કી કરીએ છીએ, રાઈટ? તો અલગ અલગ પ્રકારે જેમ કે
વધુ વપરાશ થતો હોય એવી વસ્તુનો જથ્થો વધારે રાખવો પડે, ઓછો વપરાશ થતો હોય તો એવી વસ્તુનો જથ્થો પણ ઓછો રહેશે, તો એની ખરીદી પણ થોડા વધારે સમયે કરવી પડશે, અને ઝડપથી વપરાઈ જતી હોય તો એની ખરીદી ટૂંકા સમયગાળામાં કરવી પડશે. એ સિવાય આપણે લઘુત્તમ સપાટી છે, ઓર્ડર સપાટી છે, ગુરુત્તમ સપાટી છે, તો આ બધું સંચાલકીય નિર્ણયોમાં એનો સમાવેશ થશે. તો એ સ્ટોર કીપર દ્વારા એ બધા નિર્ણયો લેવામાં આવશે. એની સાથે સાથે એકમમાં કેવી વ્યવસ્થા રાખવામાં આવે છે, ખરીદી માટે બધા વિભાગ દ્વારા ઓર્ડર મોકલવામાં આવે છે કે વિભાગ પોતાની રીતે ખરીદી કરે છે, એટલે કે કેન્દ્રિત ખરીદી છે કે વિકેન્દ્રિત ખરીદી છે, બરાબર. અને એની સાથે સાથે બિનકાર્ડમાં નોંધ કરવામાં આવે છે, બિનકાર્ડમાંથી એનું જે રજિસ્ટર છે એમાં વ્યવસ્થિત રીતે નોંધ કરવામાં આવે છે. તો જે એની આખી પદ્ધતિ છે કે એકમમાં કામ કેવી રીતે થાય છે, તો એ બધી બાબત પણ સંચાલકીય નીતિમાં સમાવેશ થશે કે આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે નોંધ થતી હશે તો એકમમાં ચોરી, ઉચાપત, બગાડ આ બધી વસ્તુમાં ઘટાડો થશે, અને એના કારણે થઈ અને એની જે એકમની કાર્યપદ્ધતિ છે એ પણ વ્યવસ્થિત થશે, અને સાથે સાથે આ બધી વસ્તુમાં ઘટાડો થશે તો પડતરમાં પણ ઘટાડો થશે અને નફો કમાઈ શકે કંપની. અને માલ સામગ્રીના અલગ અલગ સ્વરૂપના આધારે એની જાળવણી કરવાની હોય તો એના માટે થઈને જથ્થાબંધ ખરીદીનો પણ લાભ મેળવી શકાય, અને જેના આધારે થઈ અને સાથે સાથે એમાં ડિસ્કાઉન્ટ મળતું હોય એનો લાભ પણ મેળવી શકાય. એકમમાં મૂડી પણ ઘટી ન જાય એ પણ ધ્યાનમાં રાખવું પડે, તો એ મુજબ ખરીદીનો ઓર્ડર મૂકવો પડે. તો આ બધી જ વસ્તુ વચ્ચે સમતોલન જાળવી શકાય, બધી જ વસ્તુ વચ્ચે બેલેન્સ જાળવી શકાય, એ રીતે સંચાલકીય નિર્ણય અથવા તો નીતિ અને એકમમાં કાર્ય કરવાની પદ્ધતિ છે એ બનાવવી જોઈએ. ત્યારબાદ છે સંચાલકીય પ્રતિબદ્ધતા, એટલે કે સંચાલકો કામ કરવા પ્રત્યે પોતે કેટલા પ્રતિબદ્ધ છે, કેટલા પોતે એના પ્રત્યે વિશ્વસનીય રીતે કામ કરે છે, પોતાના એકમને ફાયદો થાય, કંપનીને ફાયદો થાય એના પ્રત્યે એ કામ કરે છે. તો એને સંચાલનનો કરવા માટે સંચાલક જેટલા પણ છે તો એ સંચાલકોની પ્રતિબદ્ધતાને આધારે જ માલ સામગ્રી વ્યવસ્થિત જળવાઈ રહેશે. કારણ કે જો અંકુશ વ્યવસ્થિત હશે તો એના માટે થઈ અને માલ સામગ્રી સાથે સાથે કર્મચારીઓ અને જે એનો માલ સામગ્રીનો આવક જાવક દર છે, એટલે કે કેટલા પ્રમાણમાં ખરીદી થાય છે, કેટલા પ્રમાણમાં માલ સામગ્રીનો વપરાશ થાય છે, કેટલો સ્ટોક પડ્યો રહે છે મહિનાના અંતે, એ બધી જ વસ્તુ છે એને યોગ્ય રીતે એના ઉપર અંકુશ રાખવું જોઈએ અને એના ઉપર નજર રાખવી જોઈએ. પછી છે ઉત્પાદન વ્યવસ્થા. ઉત્પાદન વ્યવસ્થા કેવી છે? ઉત્પાદન વ્યવસ્થા એટલે કે માલ સામગ્રી જ્યારે ખરીદવામાં આવે છે પછી કેટલા સમયમાં એ ઉત્પાદન માટે પૂરી પડે છે, જુદા જુદા સ્થળે ઉત્પાદન મોકલવામાં આવે છે, કેન્દ્રિત રીતે ખરીદી કરવામાં આવે છે, વિકેન્દ્રિત રીતે ખરીદી કરવામાં આવે છે, અને માલ સામાન છે એની હેરફેર કેવી રીતે કરવામાં આવે છે, માનવ સર્જિત હેરફેર છે કે મશીનરી આધારિત હેરફેર છે, એ બધી વસ્તુના આધારે પણ એ ઉત્પાદન વ્યવસ્થામાં કેવી રીતે માલ સામગ્રી પહોંચાડવામાં આવે છે તો એની પણ જાળવણી કરવી પડે અને એક જગ્યાએ કરવી પડે, અને એ સંચાલકોની કાર્યક્ષમતામાં એનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે બજારની સ્થિતિ કેવી છે. હવે બજારની સ્થિતિ જોઈએ તો બે વસ્તુ સૌથી પહેલાં અસર કરે, એક તો ગ્રાહક અને બીજું એની હરીફ પેઢી. હરીફ પેઢી કેટલી કિંમતમાં અને કેવા ગુણવત્તામાં માલ સામાન ગ્રાહકો સુધી પહોંચાડે છે, ગ્રાહકો પોતાની પેઢીનો માલ કેટલો પસંદ કરે છે અને એની ખરીદી કેટલી કરે છે, કેટલા કેટલા પ્રદેશમાં એની ખરીદી થાય છે, એટલે કે કેટલા કેટલા ભૌગોલિક સ્તર ઉપર એની ખરીદી થાય છે, તો ગ્રાહકો હરીફો તરફ આકર્ષાય છે, તો પોતે ગ્રાહકને આકર્ષી શકે એ મુજબ કંપનીએ કામ કરવું પડે, પોતાની અલગ અલગ પદ્ધતિઓ વિકસાવવી પડે અને ગુણવત્તામાં વધારો કરવો પડે, એના આધારે ગ્રાહકોને આકર્ષવા પડે, ઘણી વખત અમુક બદલાવ કરવા પડે કે તમે થોડીક ગ્રાહકોને વેરાયટી આપો અલગ અલગ કલરમાં ફ્લેવરમાં એવી રીતે, પછી પેકિંગમાં વેરાયટી કરી શકાય, રંગ રૂપ આકાર કદમાં વેરાયટી કરી શકાય, બરાબર. તો આવી વસ્તુના કારણે ગ્રાહકોને અલગ અલગ રીતે આકર્ષવા પડે. તો બજારમાં જે પણ કંપની અગ્રેસર છે તો એ શું કામ છે એ જાણી અને પોતાની કંપનીમાં પણ ફેરફાર કરી શકે,
અને સાથે સાથે જે માલ સામગ્રી એકમમાં આવે છે એનો જથ્થો, ગુણવત્તા અને સંગ્રહ વ્યવસ્થા ઉપર બજાર પણ અસર જન્માવે છે. કારણ કે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરીને વેચાણ કેટલા પ્રમાણમાં થાય છે એના આધારે ઉત્પાદન થાય, એના આધારે માલ સામગ્રી મંગાવવામાં આવે, એટલે બજારની આધાર છે એ સંગ્રહ વ્યવસ્થા પણ થતું હોય. કારણ કે એટલા પ્રમાણમાં તૈયાર માલ પણ રાખવો પડે એકમમાં કે જ્યારે પણ જરૂર પડે ત્યારે બજારમાં આપી શકે. તો આના કારણે થઈ અને જે બજારની પરિસ્થિતિ છે એ સંગ્રહ વ્યવસ્થાને અસર કરતી હોય. તો આટલા જે પરિબળો હતા એ માલ સામગ્રી જાળવણી હેરફેરને અસર કરતા હતા. હવે પછી આપણે માલ સામગ્રી જાળવણી હેરફેરના માર્ગદર્શક સૂચનો કે કેવી કેવી રીતે વધુ સારી રીતે એને ગોઠવી શકાય, વધુ સારી રીતે એમાં કામ કરી શકાય તેના માટેના માર્ગદર્શન સૂચનો છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.